મિત્રો, હું છું પંકજ કાપડિયા અને મારી યુટ્યુબ ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયામાં આપનું સ્વાગત છે. મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી હું 11 12 સાયન્સ ધોરણ 10નું નવું કંઈ અપડેટ હોય તો તેના મૂકતો રહીશ અને આપણે રેગ્યુલર ધોરણ 10 અને 11 12ના આપણે સાયન્સના વિડીયો જોતા રહીશું. આજે મિત્રો, આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળની અંદર સ્વાધ્યાય 13.1નો 5મો દાખલો છે એની આપણે વાત કરવાના છીએ. તો આગળના વિડીયોની અંદર તમે 1 થી 4 દાખલા જોયા હતા, હવે આપણે જોઈએ 5મો દાખલો. દાખલા નંબર 5ની રકમ એવું કહે છે, એક સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી એક અર્ધગોલક કાપવામાં આવ્યું છે. એટલે લાકડાનો સમઘન ટુકડો હતો, એમાંથી આપણે અર્ધગોલક કાપી લીધો, એટલે કે કોતરીને કાઢી નાખ્યું છે અર્ધગોલક. ત્યાંથી અર્ધગોલકનો વ્યાસ એ સમઘનની બાજુના માપ બરાબર છે, તો બાકીના પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. તો મિત્રો, તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે લાકડાનું બોક્સ હતું, એની અંદરથી આપણે ખાડો કરીને અર્ધગોલકવાળો ભાગ છે એ કાઢેલો છે. જે ભાગ વધ્યો છે આકૃતિમાં દેખાય છે એ અર્ધગોલક છે. બોક્સ હતું, બોક્સમાંથી આપણે કટિંગ કરી અને અર્ધગોલક છે એ બહાર કાઢી લીધું છે. તો જે ખાડાવાળો ભાગ તમને દેખાય એ અર્ધગોલક છે અને બોક્સ છે. હવે આપણે અહીંયા ધારીએ કે ધારો કે સમઘનની બાજુનું માપ છે L. અત્યાર સુધી આપણે અમુક દાખલામાં A કીધું હતું, તો અહીંયા આપણે દાખલાની અંદર બાજુનું માપ છે એને આપણે L રાખીએ. તો માટે સમઘનનું કુલ પૃષ્ઠફળ થાય 6L² તમને મેં સૂત્ર સમજાવ્યું હતું, એમાં 6S² હતું. આગળનો દાખલો તમે જોયો હશે એમાં 6S² હતું. એ માપ રાખ્યું હોય બાજુનું તો 6S² થાય, અને બાજુનું માપ L રાખ્યું હોય તો 6L². હવે અહીંયા આપણે રકમ એવું કીધું, અર્ધગોલકનો વ્યાસ એ સમઘનની બાજુના માપ બરાબર છે. એટલે સમઘનની જે બાજુનું માપ છે એટલો જ એનો અર્ધગોલકનો વ્યાસ છે. તો આપણે લખ્યું અર્ધગોલકનો વ્યાસ બરાબર સમઘનની બાજુનું માપ બરાબર L. એટલે અર્ધગોલકનો વ્યાસ છે એ જ સમઘનની બાજુ છે બરાબર L. તો વ્યાસ છે અર્ધગોલકનો L થયો, માટે અર્ધગોલકની ત્રિજ્યા r બરાબર Lના છેદમાં 2. આ તમને બેઝિક સમજ આપણે રકમ ઉપરથી અહીંયા લખી હતી. તો સમઘનની બાજુનું માપ L છે, સમઘનનો જે અર્ધગોલકનો વ્યાસ છે એ સમઘનની બાજુના માપ જેટલો થાય છે, માટે અર્ધગોલકની ત્રિજ્યા R બરાબર વ્યાસ ભાંગ્યા 2 એટલે L ભાંગ્યા 2 થાય. મિત્રો, આ દાખલો છે ને એ ચોથા દાખલા જેવો જ છે. આપણે આગળના વિડીયોની અંદર ચોથો દાખલો જોયો હતો, એને રિલેટેડ દાખલો છે. એમાં માપ આપ્યું હતું, અમે અહીંયા માપ આપેલ નથી. તો હવે મિત્રો, આપણી પાસે જે અહીંયા આકૃતિમાં જે પદાર્થ બન્યો છે એ પદાર્થનું કુલ પૃષ્ઠફળ મેળવીએ. તો અહીંયા આપણે લખીએ પદાર્થનું કુલ પૃષ્ઠફળ ઇક્વલ ટુ, તો એક તો મિત્રો આપણી પાસે લાકડાનું બોક્સ છે એટલે એ સમઘન છે એટલે સમઘનનું પૃષ્ઠફળ આવશે, પ્લસ એમાંથી આપણે અર્ધગોલક છે, પ્લસ અર્ધગોલકનું પૃષ્ઠફળ, માઇનસ એમાં આપણે જે પાયો છે એ ડબલ વખત આવે છે, આગળનો દાખલો મેં તમને સમજાવ્યો એ મુજબ, માઇનસ અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ. તો મિત્રો, આપણે બધી સૂત્રની અંદર કિંમત લખીએ, સમઘનનું પૃષ્ઠફળ થાય 6L² પ્લસ અર્ધગોલકનું પૃષ્ઠફળનું સૂત્ર છે 2πr² માઇનસ પાયાનું ક્ષેત્રફળ થાય πr² અહીંયા આવશે 6L² પ્લસ 2માંથી 1 જે એટલે અહીં વધશે πr². હવે મિત્રો, તમને ખ્યાલ છે આપણા અહીંયા અર્ધગોલકની ત્રિજ્યા છે એ Lના છેદમાં 2 છે, એટલે અહીંયા 6L² પ્લસ πr, અહીંયા આપણે ત્રિજ્યા L/2² એટલે અહીંયા 6L² પ્લસ πr² 2નો વર્ગ 4, L નો વર્ગ
नीचे बे नो वर्ग चार। त्यार पछी आपणे कॉमन काढवो होय तो एल स्क्वेर कॉमन काढ़ी लीए एटले अहींया वच्चे सिक्स प्लस पाई बाय फोर। त्यार पछी मित्रों आपणे लसा लेवो होय तो आगळ लसा लईए तो एल स्क्वेर लसा आवशे चार, आना छेदमां चार नथी एटले चार वडे गुणशू एटले अहींया थाय चौवीस प्लस અહીંયા છેદમાં ચાર છે એટલે ગુણવા પડશે નહીં પ્લસ પાય, તો અહીંયા આપણે સાદરૂપ આટલું જ મળશે, આગળ સાદરૂપ થતું નથી એટલે આપણો જવાબ થાય એલ સ્ક્વેર કૌંસની અંદર ચોવીસ પ્લસ પાય છેદમાં ચાર સેમી સ્ક્વેર। તો આ થયું આપણા પદાર્થનું કુલ પૃષ્ઠફળ મિત્રો। ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય 13.1 નો દાખલો છઠ્ઠો। તો અહીંયા રકમમાં એવું લખ્યું છે દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાડેલ હોય તે રીતનો છે, કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી છે અને તેનો વ્યાસ 5 મીમી છે, તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો। તો મિત્રો એ કેપ્સ્યુલ છે એ આ રીતનું નળાકાર છે, આ પેન છે એક પ્રકારની નળાકાર જ છે પેન અહીંયા, અને આપણે બે બાજુ અર્ધગોલક લગાડી દઈએ આ રીતનો આકાર છે, તો આ પોલું નળાકાર છે આ બાજુ અર્ધગોલક અને આ બાજુ અર્ધગોલક લગાડીએ એ રીતનું છે। તો આકૃતિમાં તમે જુઓ અહીંયા તો આ કેપ્સ્યુલ છે આ બાજુ અર્ધગોલક અને આ બાજુ અર્ધગોલક, આ બે અર્ધગોલક કાઢી નાખીએ એટલે વચ્ચેનો ભાગ થઈ જાય નળાકાર, એટલે આ અર્ધગોલકને દૂર કરીએ, આ અર્ધગોલકને દૂર કરીએ તો વચ્ચે જે ભાગ વધશે નળાકાર છે, આ નળાકાર ભાગને આ બાજુ અર્ધગોલકને આ બાજુ અર્ધગોલક ફિટ કરવાના છે। ટોટલ લંબાઈ છે 14 મીમી। હવે અહીંયા લખ્યું છે અર્ધગોલક તેમજ નળાકારની ત્રિજ્યા, તો અહીંયા મિત્રો આપણને વ્યાસ આપ્યો છે, તો અહીંયા નળાકારનો વ્યાસ પણ એ જ થાય અને અર્ધગોલકનો વ્યાસ પણ એ જ થાય, કારણ કે બધું એક સરખું જ માપ છે। તો આપણે એટલે લખ્યું છે અર્ધગોલક તેમજ નળાકારની ત્રિજ્યા સ્મોલ આર બરાબર 5/2, 5/2 એટલા માટે વ્યાસ કેટલો છે 5, તો ત્રિજ્યા મેળવી તો તમને સૂત્ર ખ્યાલ છે ત્રિજ્યા બરાબર વ્યાસ ભેંગા 2, વ્યાસ એટલે 5, 5/2, તો નળાકારની ત્રિજ્યા પણ 5/2 થાય અને અર્ધગોલકની ત્રિજ્યા પણ 5/2 થાય। ત્યાર પછી મિત્રો આપણે અહીંયા આપણે નળાકારની લંબાઈ મેળવીએ, તો તમને બધાને ખ્યાલ છે આટલો ભાગ જે ડોટ ડોટ દેખાય છે આ ભાગ નળાકાર છે, અહીંયા એટલું અર્ધગોલક આવી ગયું છે, આ પણ અર્ધગોલકની ત્રિજ્યા આવી ગઈ છે, એટલે આટલી ટોટલ લંબાઈ છે એમાંથી આપણે આ ભાગ જ જોઈએ છે, તો આ ટોટલ લંબાઈ છે 14 મીમી છે, આ 14 મીમીમાંથી આટલો ભાગ અને આટલો ભાગ કાઢીએ એટલે આપણને વચ્ચે નળાકારની લંબાઈ કયો કે ઊંચાઈ કયો બરાબર છે, તો એ લખીએ નળાકારની ઊંચાઈ સ્મોલ h, અહીંયા આપણે એને લંબાઈ બોલીએ પણ આમ ઊભું કરી નાખીએ એટલે એની ઊંચાઈ થઈ જાય, બરાબર કુલ ઊંચાઈ અથવા લંબાઈ, બરાબર જે બોલો ઊંચાઈ બોલશો તો આવશે, લંબાઈ ઊંચાઈ બોલશો તો પણ આવશે ને લંબાઈ બોલશો તો પણ આવશે, કુલ ઊંચાઈ માઇનસ કેટલા એક અહીંયા છે અને એક અહીંયા અર્ધગોલક છે એટલે ઓછા 2 અર્ધગોલકની ત્રિજ્યા, 2 × અર્ધગોલકની ત્રિજ્યા। હવે મેં મિત્રો અહીંયા 2 × અર્ધગોલકની ત્રિજ્યા શા માટે લખ્યું, કારણ કે અહીંયા 1 અર્ધગોલકની ત્રિજ્યા અને આ બીજા અર્ધગોલકની ત્રિજ્યા આ બે તમારે બાદ કરો એટલે આટલો ભાગ વધે બરાબર છે, તો સ્મોલ h બરાબર ટોટલ ઊંચાઈ આપણી પાસે છે ટોટલ લંબાઈ અહીંયા 14 મીમી, 2 × અર્ધગોલકની ત્રિજ્યા આપણે ઉપર જ મેળવ્યું છે 5/2, અહીંયા 2 કેન્સલ થાય તો આપણને અહીંયા મળશે નળાકારની ઊંચાઈ h બરાબર 14 માઇનસ, આ 14 2 કેન્સલ છે 14 - 5 એટલે એચ બરાબર મળશે 9 mm અથવા મીમી। હવે આપણે કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ જોઈએ છે તો આપણી પાસે એચ મળી ગયા છે બરાબર છે, તો કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ ઇક્વલ ટુ, તો તમને ખ્યાલ જ છે મિત્રો એક તમને એ નળાકાર દેખાય છે, એક આ બાજુ અર્ધગોલક છે એક આ બાજુ, તો જુઓ આ ભાગ છે એ નળાકાર છે, આ બાજુ અર્ધગોલક છે આ બાજુ પણ અર્ધગોલક છે,
ત્યારે કેપ્સ્યુલ બને છે એટલે નળાકારનું પૃષ્ઠફળ પ્લસ પ્લસ બીજો કયો ભાગ છે બે અર્ધગોલકનું પૃષ્ઠફળ બે અર્ધગોલકનું પૃષ્ઠફળ તો નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર છે 2πRh તો નળાકારનું પૃષ્ઠફળ લખું 2πRh અહીં આપણી પાસે બે અર્ધગોલક છે બે અર્ધગોલક છે એટલા માટે આ જે બે છે એને આપણે પહેલા બે મૂકી દઈએ શા માટે એક આ અર્ધગોલક અને એક આ અર્ધગોલક એના બે ત્યાર પછી અર્ધગોલકનું સૂત્ર છે 2πR² બરાબર છે તો અહીં આપણે 2πRh બે ગુણ્યા બે એટલે 4πR² એમાંથી કોમન કાઢી લઈએ તો અહીંયા આપણી પાસે 2 અને 2 કોમન પાઈ અને પાઈ પણ બેમાં છે અહીંયા આર છે અહીંયા પણ આર છે તો આપણે કોમન કાઢ્યું 2πR અહીંયા વધશે એચ પ્લસ અહીંયા 4 હતા એટલે 2 વધશે અને R² હતો એટલે R વધશે આ રીતનું આટલું પદ વધશે હવે બાકીની કિંમતો જે આપણને ખ્યાલ છે બધી મૂકી દઈએ 2 પાઈની જગ્યાએ 22ના છેદમાં 7 આરની જગ્યાએ આપણે મેળવવું છે 5ના છેદમાં 2 કૌંસની અંદર H તો નળાકારની ઊંચાઈ આપણને મળી હતી 9 2 આર આપણી પાસે અહીંયા છે જ 5ના છેદમાં 2 આ બધી કિંમતો આપણે મૂકી હવે છેદ ઉડાડીએ તો અહીંયા આ 2 અને આ 2 કેન્સલ થશે બરાબર છે અહીંયા પણ આ 2 અને 2 કેન્સલ થાય જે વધે એ લખીએ 22ના છેદમાં 7 વધ્યા ગુણ્યા 5 વધ્યા અહીંયા કૌંસની અંદર જે પદ વધે એ લખીએ આ 2 કેન્સલ કર્યા છે એટલે 9 વત્તા 5 આટલું વધ્યું ત્યાર પછી મિત્રો આપણે અહીંયા ગણતરી લખીએ 22ના છેદમાં 5 ગુણ્યા 5 22ના છેદમાં 7 ગુણ્યા 5 ગુણ્યા 9 વત્તા 5 એટલે 14 તો અહીંયા 22ના છેદમાં 7 ગુણ્યા 5 9 વત્તા 5 એટલે 14 તો અહીંયા 7 2 14 આ 7 7 કેન્સલ થશે ત્યાર પછી જે પદ વિધા 22 5 ગુણ્યા 2 એટલે 5 2 10 22 10 220 સેમી સોરી આપણે અહીંયા mmમાં માપ આપ્યું છે એટલે mm² તો અહીંયા આપણું કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ મળી ગયું 220 mm² તો ફરીથી મિત્રો સમજાવી દઉં કે અહીંયા આપણે અર્ધગોલક તેમજ નળાકારની ત્રિજ્યા છે એ 2 એક જ થશે 5ના છેદમાં 2 કારણ કે વ્યાસ છે 5 એટલે ત્રિજ્યા 5ના છેદમાં 2 નળાકારની ઊંચાઈ ટોટલ ઊંચાઈમાંથી આ અને આટલી ઊંચાઈ બાદ કરવાની છે એટલે 2 અર્ધગોળકની ત્રિજ્યા બાદ કરશું એટલે 14 - 5 એટલે 9 મળશે ત્યાર પછી આપણી કેપ્સ્યુલ છે નળાકાર અને 2 અર્ધગોળકથી બની હતી તો અહીંયા નળાકારનું સૂત્ર લખ્યું 2πRh ના 2 અર્ધગોળક છે એના 2 છે અને અર્ધગોળકનું પૃષ્ઠફળ છે πR² ત્યાર પછી 2 ગુણ્યા 2 એટલે આપણે 4 લખ્યું 2πR કોમન એટલે અહીંયા વધશે H અને 2R ત્યાર પછી 2 અને પાઈની જગ્યાએ 22ના છેદમાં 7 આ 5ના છેદમાં 2 અહીંયા 9 અહીંયા 2 અને 5ના છેદમાં 2 આ 2 કેન્સલ થયા એટલે 22ના છેદમાં 7 ગુણ્યા 5 આ 9 અને વધશે 5 9 વત્તા 5 એટલે થશે 14 આ 7 2 14 ઉડાડશું એટલે 22 અને 5 2 10 22 10 220 mm² થશે કેપ્સ્યુલનું પૃષ્ઠફળ